જય માં ખોડિયાર, જય જય રૂડિયા દાદા, જય મોજીલા મામા, હર હર મહાદેવ, રાધે રાધે. તો મિત્રો, મારું નામ છે જેનિસ ગાડિયા. આજે આપણે નવું પોડકાસ્ટિંગ તમને સંભળાવવાના છીએ, જેનું નામ છે સફારી કી સવારી. એકચ્યુઅલી આ મારું કઈ પોતાનું મારું પોતાનું લખેલું કઈ પોડકાસ્ટિંગ નથી. આ પોડકાસ્ટિંગ જેને લખેલું છે તેનું નામ છે, મતલબ તે એક પ્રખ્યાત ગુજરાત માટેની એક પ્રખ્યાત મેગેઝિન પુસ્તક છે, જેનું નામ છે સફારી. જે અત્યારે જે હું તમને સંભળાવી રહ્યો છું તેનો અંક નંબર છે 298. તો હવે જે હું તમને આ પોડકાસ્ટિંગ સંભળાવીશ તે વિષય સૈનિકોના વિષય ઉપર છે. તો કે સૈનિકો છે તો આપણે છીએ. તો ચાલો શરૂઆત કરીએ આપણા નવા પોડકાસ્ટિંગનો. ભારતીય વાયુસેનાના જામનગર, ગ્વાલિયર, ઠાણકોટ, અંબાલા, પુણે, ક્લાય, કુંદા વગેરે સહિત 2-1 ડઝન હવાઈ મથકો વખતો વખત સમાચારોમાં ઉલ્લેખ પામતા હોવાને લીધે સામાન્ય નાગરિકો માટે પણ અજાણ્યા નથી. બીજી તરફ અમુકનો સમાચારોમાં ઉલ્લેખ ન થાય તેની વાયુસેના IAF ઇન્ડિયન એરફોર્સ કાળજી લે છે. ઓડિશાના કટક પાસે આવેલા ચારબાલિયા હવાઈ મથકનો અને બરેલીના હવાઈ મથકનો અસ્તિત્વ જેમ કે બહુ જુજ લોકો જાણે છે. સૌથી રહસ્યમય IAF એરબેઝ ભારતમાં ભારતની ઉત્તરે આવેલા તાજિકિસ્તાનમાં છે. પાકિસ્તાની કબજા હેઠળના કાશ્મીરની બિલકુલ સમીપનો તે દેશ છે, પણ અડો નથી. અફઘાનિસ્તાનની સાંકડી ભૌગોલિક પટ્ટી તેમને જુદા પાડે છે. અફઘાનિસ્તાનમાં ધર્મજનોની તાલિબાનોનો જોર વધે તે માટે ભારતના હિતમાં નથી. એટલે ભારત ત્યાંની લશ્કરી સરકારને ટકાવી રાખવા એ દેશને રાજકીય, આર્થિક તેમજ બીજા ક્ષેત્રોમાં પણ મદદ કરી રહ્યું છે. પાકિસ્તાને વર્ષો પહેલા તાલિબાનોને આતંકવાદના મોહરા તરીકે વાપરવાનું શરૂ કર્યું અને મેં વર્ષ 2012માં અફઘાનિસ્તાનને મદદ પહોંચાડતા ભારતીય વિમાનો માટે પોતાનો આકાશી સીમાડો બંધ કરી દીધો. તાજિકિસ્તાનની 62% પ્રજા તાજિક તથા 24% પ્રજા ઉઝબેક અને 2 જાતિઓ ધર્મે ઇસ્લામી છતાં સરહદી અફઘાન તાલિબાનોના આતંકવાદને પોતાને ત્યાં છલકાવવાની એ દેશની સરકારને દહેશત હતી. આ દ્રષ્ટિએ ભારત અને તાજિકિસ્તાન સમદુખિયા માટે નવી દિલ્હીએ તે દેશમાં IAF નો એરબેઝ સ્થાપવાનો પ્રસ્તાવ તાજિકિસ્તાનની સરકાર પાસે રજૂ કર્યો. ભારતની 2 ગણતરીઓ હતી. પહેલી તો સહેજે એ કે અફઘાનિસ્તાન સાથે આકાશી વ્યવહાર ચાલુ રહેવો જોઈએ. બીજી ગણતરીનું સારું એવું લશ્કરી મહત્વ હતું. પાકિસ્તાનના લગભગ બધા એરબેઝ જમ્મુ કાશ્મીર, પંજાબ અને રાજસ્થાન સરહદ પાસે, માટે કદાચ યુદ્ધ થાય તો ઉત્તરેથી ભારતીય લડાયક વિમાનોના હુમલાઓ પાકિસ્તાનને કપરી સ્થિતિમાં મૂકી દે. હવાઈ દળના નામે ફક્ત 21 હેલિકોપ્ટરો અને 4 તાલીમી વિમાનો ધરાવતા તાજિકિસ્તાનને ભારતનો પ્રસ્તાવ મંજૂર રાખ્યો. તાજિકિસ્તાનની 60% પ્રજા રશિયન અને રશિયાએ પણ તેમાં ભારતના પક્ષે સૂર પુરાવ્યો. ભારતીય વાયુસેનાએ એરબેઝ માટે રાજધાની દુશાંબેથી 130 કિલોમીટર દક્ષિણ પૂર્વે ફારખોર નામનો અફઘાન સરહદથી માત્ર 60 કિલોમીટર છેટેનો સ્થળ પસંદ કર્યું. હેંગાર્સ, રેડાર, 2300 મીટર લાંબો રનવે, કંટ્રોલ પાવર, બળતણ ડેપો, આવાસો વગેરે ઢાંચાગત બાંધકામો માટે ભારતે $7 કરોડનો ખર્ચ કર્યો. ફારખોર એરબેઝ પર ભારતે 12 MiG-29 વિમાનો રાખ્યા છે. ભારતમાં તે પ્રકારના વિમાનોનો મુખ્ય એરબેઝ પુણેમાં છે. આ ફાઇટર ઇન્ટરસેપ્ટરનો કાર્ય ભારતથી ફારખોર અને પછી ત્યાંથી કાબુલ જતા IL-76 તથા C-17 ગ્લોબ માસ્ટર માલવાહક વિમાનોને રક્ષણ આપવાનું છે. વળાવ્યા એસ્કોર્ટ તરીકેની કામગીરી
તેઓ બજાવે છે. કાર્યવાહીનું સંચાલન ભારત અને તાજિકિસ્તાનના સંયુક્ત નેજા હેઠળ થાય છે. તો મિત્રો, આ હતું આજનું પોડકાસ્ટિંગ. તમને ગમ્યું હોય તો કૃપા કરીને આ પોડકાસ્ટિંગ વધુ ને વધુ લોકો સુધી પહોંચે એવી મારી તમારી પાસેથી આશા છે. તમે મને નિરાશા નહીં આપો એવી પણ એક આશા છે. તો મિત્રો, આ મારું પોડકાસ્ટિંગ જો તમને ગમ્યું હોય તો વધુ ને વધુ લોકો સુધી આ પહોંચાડો. અને બસ, ફેમસ તો કઈ થવા નથી માંગતો ભાઈ, મારે કઈ પૈસા આવતા થાય એવું કઈ કરાવો ભાઈ. શેર કરો આ પોડકાસ્ટિંગ. પૈસા આ વાક્ય હું 3 વાર બોલી ગયો છું. થેન્ક યુ ફોર ધ લિસનિંગ મી. ધન્યવાદ. ચાલો, આવતા રહીજો ભાઈ.